बनासकांठा जिल्लामां कोरोना वायरसना कपरा समये नागरिकोनी हालत खराब करी नाखी छे। कोरोना वायरसे हसता रमता परिवारोने उजाड़ी नाख्या छे। जिल्लानी हॉस्पिटलोमां दर्दीओनी संख्या दिवसे ने दिवसे वधी रही छे अने आवा विकट समयमां पण केटलीक सेवाभावी संस्था अने नागरिको पोतानो मानवता धर्म निभावी रह्या छे। ધાનેરા શહેરમાં રહેતા દરેક નાના મોટા વેપારીઓ કે પછી ખેડૂતો આવા કપરા સમયમાં લોકોની સેવા કરી રહ્યા છે, ત્યારે અમારા ધાનેરા સંવાદદાતાએ સેવા કરી રહેલા લોકોને પોતાના કેમેરામાં કેદ કર્યા છે। સૌપ્રથમ અમે જ્યારે સવારે 6:30 વાગે ધાનેરા જલારામ મંદિર પર પહોંચ્યા ત્યારે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આયુર્વેદિક ઉકાળો તેમજ મગ અને મગનું પાણી તૈયાર કરી રહ્યા હતા। ધાનેરા ખાતે છેલ્લા 15 દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ કોરોના વાયરસમાં સેવા આપી રહ્યા છે। જો કે શરૂઆતથી સરકારી કોવિડ સેન્ટર ખાતે ઓક્સિજનને લઈ 30 જેટલા સેવકો કામ કરી રહ્યા છે, જેમાં તેઓ પાલનપુર કે ચંડીસર સુધી વાહન લઈને લાઇનમાં ઊભા રહી ઓક્સિજનની બોટલો કોવિડ સેન્ટરમાં આપી રહ્યા છે। સાથે કોરોના વાયરસ સામે દર્દીઓની આરોગ્ય શક્તિ મજબૂત બને તે માટે આયોજન પ્રમાણે ધાનેરાના 7 જેટલી હોસ્પિટલોમાં રોજ સવારે મગ અને મગનું પાણી પહોંચાડી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવાભાવી કાર્યકર્તાઓ ઉકાળા વિતરણની સાથે આયુર્વેદિક ગોળીઓ પણ આપી રહ્યા છે। આ સાથે ધાનેરાના કોવિડ સેન્ટર પર હેલ્પલાઇન માટે નંબર જાહેર કરી કાર્યાલય પણ ઊભું કરવામાં આવ્યું છે। છેલ્લા 15 દિવસ પહેલાં જ્યારે આ કોવિડ-19ના કેસ ખૂબ જ વધવા માંડ્યા અને આકસ્મિક લોકોના જે પ્રમાણે ડેથ થતા હતા, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગરના કાર્યકર્તાઓ અને જિલ્લાના અને વિભાગ પ્રાંતના બધા અધિકારીઓ ભેગા મળી અને નક્કી કર્યું કે આપણે આજની આ પરિસ્થિતિમાં હવે સમાજ સાથે અથવા સમાજને શું સહયોગ કરી શકીએ। તો અમુક આયામો નક્કી કરવામાં આવ્યા કે દર્દીઓ છે તો દર્દીઓને કયા પ્રકારની તકલીફ પડે છે। જે પ્રકારે કેસો આવતા હતા તો કેસોની સંખ્યા ખૂબ જ વધારે રહેતી હતી, તો મળી અને નક્કી કર્યું કે શું કરવું જોઈએ, તો વધારેમાં વધારે બેડની વ્યવસ્થા થાય, દર્દીઓને પૂરતી સવલત મળે, ઓક્સિજનની સપ્લાય થઈ જાય, તો ઓક્સિજનના સપ્લાય માટે એના માટે પણ કાર્યકર્તાઓ એક આયામ નક્કી કર્યો અને એમાં પણ 25-30 કાર્યકર્તાઓ રોકાયેલા છે। એ સિવાય દર્દીઓના સાથે જે એમના રિલેટિવ આવતા હતા, એ રિલેટિવને સુવાની તકલીફ પડતી હતી તો એમના માટે RS હોસ્પિટલ ખાતે ગાદલા અને વગેરેની વ્યવસ્થા પણ કરાવવામાં આવી। હેલ્પલાઇન નંબરો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલુ કરવામાં આવ્યા। એ સિવાય નગરમાં આજથી 15 દિવસ પહેલાં ત્રણેય વસ્તીઓમાં લગભગ 18,000-20,000 લોકોને સતત 5 દિવસ સુધી ઉકાળો આપવામાં આવ્યો। આયુર્વેદિક ગોળીઓ ઘનવટીનું વિતરણ કરવામાં આવ્યું બધા કાર્યકર્તા અને બધા સમાજના લોકો સુધી। અને પછી નક્કી થયું, જેમ જેમ આગળ કામ વધતું ગયું એમ એમ નક્કી થયું કે દર્દીઓને કયા પ્રકારની તકલીફો પડે, તો દર્દીઓ માટે ખાસ કરીને મગનું પાણી, ઉકાળો અને સંતરા આ ડૉક્ટર વધારે પ્રિફર કરતા હતા। તો પછી સંઘના કાર્યકર્તાઓએ મળીને નક્કી કર્યું કે ભાઈ મગનું પાણી, ઉકાળો અને સંતરા આનું વિતરણ બધા દર્દીઓ સુધી થાય તો દર્દીઓને રિકવર થવામાં ખૂબ સરળતા રહે અને સરળતાથી એ રિકવર થઈ શકે। તો બધા કાર્યકર્તા મિત્રો, અમારા 7-8 કાર્યકર્તા મિત્રો છે, એમને આ જવાબદારી સોંપવામાં આવી કે આપણે જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી મગનું પાણી, ઉકાળો અને સંતરા આપણે દર્દી અને એમની સાથે આવેલા જે એમના રિલેટિવ છે એમને આપણે વિતરણ કરી અને એમને આપણે પહોંચાડીશું। તો આ જ રીતે ધાનેરા તાલુકાના ધાખા ગામના હરદાનભાઈ નામના ખેડૂતે પણ 2 દિવસ અગાઉ પોતાના ખેતરમાં ઉત્પાદન કરેલ તરબૂચ તેમજ સક્કર ટીટીનો જથ્થો લઈ ધાનેરાના કોવિડ સેન્ટર પર પહોંચી કોરોના વાયરસની સારવાર લઈ રહેલા દર્દીઓનું મોં મીઠું કરાવ્યું હતું। સેવાકીય કાર્યમાં હંમેશા આગળ રહેતા હરદાનભાઈએ પણ પોતાની શક્તિ પ્રમાણે આવા દુઃખના સમયે માનવતાની ફરજ નિભાવી હતી। ધાનેરા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ સેવા યજ્ઞ થઈ રહ્યા છે। ધાનેરા શહેરમાં સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ કોવિડ સેન્ટર ખાતે ગત સાંજે પરમાત્માની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દી તેમજ દર્દીઓના સગા સંબંધીના વિચારો હકારાત્મક બને અને આત્મવિશ્વાસ સાથે સારવાર કર્યા બાદ પરત ઘરે જાય તેને લઈ કોવિડ સેન્ટરના આરોગ્યકર્મી સાથે રામચંદ સ્વરાજ સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને સર્વધર્મ પરમાત્માને પ્રાર્થના કરી હતી। ધાનેરા ખાતે ચાલતી રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં સંસ્થા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બની છે।
ગતરોજ સંસ્થાના પ્રમુખ હરિભાઈ જૈનના જન્મદિવસ પર સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેવી જ રીતે આરોગ્ય બાબતે સંસ્થા લોકોની સેવા કરતી રહે તેવી શુભકામનાઓ પઠવાઈ હતી. આરતી સમયે માહોલ ભાવુક બન્યો હતો તો ક્યાંક ખુશી સાથે દર્દીઓના સગા નાચવા પણ લાગ્યા હતા. આંખોમાં આંસુ સાથે પરિવારજનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી.